બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લાના તમામ આદિવાસી સમાજ દ્વારા અને જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે અને તેમના લાભો પરત ખેંચવા માટે આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રબારી ભળવાડ ચારણ માલધારી લોકોને સરકારે ખોટા પુરાવાના આધારે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આવી આપ્યા હોવાની આશ આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ પ્રમાણપત્રોને રદ કરવા માટે અને આપનાર અને લેનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એક સપ્તાહમાં માગણીઓ પૂરી નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બનાસકાંઠા પાલનપુર જિલ્લામાં તમામ આદિવાસી સમાજ દ્વારા અને જનકલ્યાણ વિકાસ સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાની માગણીઓ રજૂ કરવામાં આવી હતી અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં આવે અને જેમણે પ્રમાણપત્રો આપ્યા છે અને જેમ લાભ લીધા છે તે પરત ખેંચવામાં આવે અને લાભો પણ પરત લેવામાં આવે અને તેમને સજા કરવાની માંગ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આદિવાસી લોકોએ ભેગા થઈને એકઠા થઈને આવ્યું છે હક માટે કાયમી લડતા છે ગોધીનગર લેવલે પણ અમારા આદિવાસીઓ તેઓ આગેવાનો બેઠા છે એમને ટેકો આપવા માટે કે દરેકે દરેક જિલ્લામાંથી તાલુકામાંથી એકઠા થઈને આજે કલેક્ટર કચેરી આવીને કલેક્ટર શ્રી અમારા હક માટે આવેદન પત્ર આપવામાં આવ્યું શું માંગો છો તમારે અમારી ઘણી એવી માંગો છે જે અગાઉ બંધારણની જોગવાઈની અંદર જે હતી તે પૂરેપૂરી આ નોમી અનોમી કેમ કે જે બંધારણ જે જૂનું ઘરાયેલું છે એમાં અમે આગુ પાછું કશું જ નથી કરતા પણ જે અમારો બંધારણની અંદર જે હકો મૂક્યા છે એ હકો અમે માંગણી કરીએ છીએ હા ગુજરાતની અંદર સાડા ચારસો જણા જે ગીરની અંદર જે આદિવાસીઓ સાથે આદિવાસીઓ જેવું રહેતા હતા અને આદિવાસીઓ જીવન જીવન જીવતા હતા એ લોકોને સાડા ચારસો જેટલા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું પણ એના વિરોધમાં આ સરકારે આખા ગુજરાતની અંદર દોઢ લાખ જેટલો ખોટો પરિણામપત્ર પ્રમાણપત્ર આપ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપ્યું છે સરકાર તમારી માંગણી સ્વીકારે તો સરકાર મોગણી સ્વીકારે તો આગળ નું પછી વિચારવાનું રહેશે પણ આ અમે પહેલા જ્યાં સુધી સરકાર નહીં અમારી માંગણી સ્વીકારે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું ધરણા ઉપર બેસશું અને